नमस्ते वाला विद्यार्थी मित्रों, तमारू स्वागत छे अमारी चैनल में स्टडी को लक्ष्य में गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा शैक्षणिक वर्ष 2021-22 माटे धोरण 12 भूगोल 148 सामान्य प्रवाह वार्षिक परीक्षा प्रश्नपत्र परिरूप अने कुल गुण केटला 100 मार्क्स नो समय छे। 3 कलाक नो प्रश्नपत्र तमारी सामे राखवामां आवी रह्युं छे। ज्ञान आधारित प्रश्न छे 40%, समझ आधारित छे 30%, उपयोजन आधारित है 20%, संयोजन आधारित है 10%, अने आगळ जोईए तो कुल गुण है 100%। मीन्स आपणे हेतुलक्षी प्रश्न की बात करिए तो ते पूछा है 20 प्रश्न है जे एमसीक्यू टाइप है, ऑब्जेक्टिव वाइज। अति टूंका जवाबी प्रश्न जोईए तो 10, टूंका जवाबी प्रश्न जोईए तो 8, टूंका जवाबी प्रश्न बीजा जो जोईए तो 8 प्रश्न है अने लांबा है 6। टोटल 52 प्रश्न पूछा है, 100 मार्क्स है। ऑप्शनल तमने थोड़ाक मळशे, ऑप्शनमांथी तमारे आटला फरजियात तमारे सिलेक्ट करवाना हशे। भूगोळनी वात छे तो नक्शानी तो वात आवानी छे। तो मानव भूगोल परिचयना 5 मार्क्स, मानव वस्तीमां 8+1 नक्शानो, मानवीनी प्राथमिक अने अद्वितीय प्रवृत्तिओमां 7, मानवीनी तृतीयक चतुर्थ अने पश्चिमीय प्रवृत्तिमां 5, परिवहनना 10+1, दूरसंचार माटेना 7 मार्क्स, व्यापार माटेना 7+1 नक्शामां 1 मार्क्स जशे। मानव વસાહતની વાત કરીએ તો 9+1, કુદરતી સંસાધનની વાત કરીએ તો 7+1, વૈશ્વિક સમસ્યા અને ભૌગોલિક પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં 8, માહિતી સ્ત્રોતો અને તેનું સંકલન પ્રમાણે 8, આંકડાકીય માહિતીનું આલેખન જોઈએ તો 7, અને માહિતીના વિશ્લેષણ અને નકશાના નિર્માણમાં કોમ્પ્યુટરનો ઉપયોગથી જોઈએ તો 5, એના ટોટલ 100 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે। એમાં નકશાના માર્ક છે 1, 2, 3, 4 અને 5 માર્ક્સનો નકશો રહેશે। આવી જ રીતે તમારે ભૂગોળનું સામાન્ય પ્રમાણનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું તમારે જોવું હોય તો એ પણ તમારી માટે મહત્ત્વનું છે। શૈક્ષણિક વર્ષ 2021-22 માટે તમને મળશે અને ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પણ મળી જશે। તમે કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો તેનું નામ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ 1-10, 1-20 પ્રશ્ન છે એ ABCD એટલે બહુ વિકલ્પ, એટલે સાચો વિકલ્પ પસંદ કરીને તમારે 20 માર્ક્સના હશે। નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 21-30 સુધીના પ્રશ્ન 1 વાક્યમાં ઉત્તર, જેના કુલ ગુણ રહેશે 1, અને નીચેના પ્રશ્નપત્ર 31-42 સુધીના 12 પ્રશ્નમાંથી તમારે 8 પ્રશ્ન એટેન્ડ કરવાના છે, જેના માર્ક્સ રહેશે 16, અને નીચેના પ્રશ્નપત્ર ક્રમાંકમાં તમે જુઓ તો 43-54, જેમાં 12 પ્રશ્ન રહેશે, 8 એટેન્ડ કરવાના છે, તેના માર્ક્સ રહેશે 24। એવી રીતે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક પ્રમાણે જુઓ તો 55-61 સુધીના 7 પ્રશ્નમાંથી કોઈ પણ 5 પ્રશ્ન ઉત્તર લખવાના છે તો એના માર્ક્સ રહેશે 30, અને કુલ ગુણ રહેશે 100। તો આ તમારી માટે બહુ મહત્ત્વનું બની રહેવાનું છે। તો આ માળખા પ્રમાણે તમે તૈયારી કરવાની શરૂઆત કરી દો અને તમારી એક્ઝામ માટે તમને બેસ્ટ ઓફ લક। કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દેજો।